બનાસકાંઠા ડીસામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત તો બાઈવાડા ગામ પાસે બાઇક ચાલકને અકસ્માત દડ્યો. ગાય વચ્ચે આવી જતા અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે. બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું છે. તો ડીસામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. તો બાઈવાડા ગામ પાસે અકસ્માતની ઘટના, બાઇક ચાલકને અકસ્માત નડ્યો છે. ગાય વચ્ચે આવી જતા અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું છે. વડદ ગામનો યુવક બાઈવાડા ગામે દૂધ ભરવા માટે જઈ રહ્યો હતો, તે દરમિયાન અકસ્માત નડ્યો છે. તો પશુપાલક સિદ્ધરાજસિંહ વાઘેલાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ. બનાસકાંઠાના ડીસામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે અકસ્માતની જે ઘટના સામે આવી છે, બાઈવાડા ગામ પાસે બાઇક ચાલકને અકસ્માત નડ્યો છે. તો બાઈવાડા ગામ પાસે બાઇક ચાલકને અકસ્માત નડ્યો. ગાય વચ્ચે આવી જતા અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું છે. તો ગાય વચ્ચે આવી જતા યુવકનું મોત. બળદ ગામનો યુવક બાઈવાડા ગામે દૂધ ભરવા માટે જઈ રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. પશુપાલક સિદ્ધરાજસિંહ વાઘેલાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વારંવાર આવી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે, રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓના ત્રાસથી યુવક અથવા તો કોઈ પણ પોતાના જીવને જોખમમાં મૂકે છે, ત્યારે બાઈવાડા ગામ પાસે બાઇક ચાલકને પણ અકસ્માત નડ્યો છે. ગાય વચ્ચે આવી જતા અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તો બળદ ગામનો યુવક બાઈવાડા ગામે દૂધ ભરવા માટે જઈ રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. પશુપાલક સિદ્ધરાજસિંહ વાઘેલાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ. બનાસકાંઠા ડીસાની આ ઘટના, ડીસામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. અવારનવાર રખડતા પશુઓનો લોકો ભોગ બનતા હોય છે, ત્યારે વધુ એક ઘટના બનાસકાંઠાના ડીસાથી સામે આવી છે. બાઈવાડા ગામ પાસે અકસ્માત સર્જાયો છે. ગાય વચ્ચે આવી જતા બાઇક ચાલકને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે બળદ ગામનો યુવક બાઈવાડા ગામે દૂધ ભરવા માટે જતા અકસ્માત નડ્યો છે. પશુપાલક સિદ્ધરાજસિંહ વાઘેલાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ. ગાય વચ્ચે આવી જતા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. અવારનવાર રખડતા ઢોરોને કારણે અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. તો લોકો રખડતા ઢોરોનો ભોગ બનતા હોય છે, તો અનેક લોકોના મોત પણ નિપજે છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે બનાસકાંઠાના ડીસા ખાતેથી. તો બનાસકાંઠાના ડીસામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. અવારનવાર ટકોર બાદ પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. બાઈવાડા ગામ પાસે બાઇક ચાલકને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. તો ગાય વચ્ચે આવી જતા અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું છે. તો અંગે વધુ વિગત આપવા માટે કમલેશ અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. જી કમલેશ, જણાવશો બનાસકાંઠા ડીસામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, બાઇક સવારનું મોત નિપજ્યું છે. જી જી બિલકુલ, વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જે રખડતા પશુઓ છે તેમનો ત્રાસ યથાવત રહ્યો છે. દિન પ્રતિદિન તેમનો જે ત્રાસ છે તે વધતો જતો છે. અનેક વાર રખડતા પશુઓના કારણે અનેક લોકો જીવ ગુમાવે છે. ત્યારે ગઈકાલે સાંજે જે દૂધ ભરાવવા માટે એક ડીસા તાલુકાના જે બાઈવાડા ગામનો જે યુવાન હતો તે ઘરેથી ડેરીએ દૂધ ભરાવવા જઈ રહ્યો હતો, અને તે દરમિયાન અચાનક જે બાઇક આડે જે ગાય હતી તે આવી હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, અને ત્યાં તેને ડોક્ટરે જે તેમને મૃત જાહેર કર્યો હતો. મહત્વની વાત છે કે અવારનવાર આવી રીતના જે રખડતા પશુઓના કારણે જે લોકો જીવ ગુમાવે છે તેના પણ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા લોકોને અત્યારે એક જ માંગ છે કે રખડતા પશુઓ સામે તંત્ર લાલ આંખ કરે અને કડકમાં કડક કાર્યવાહી કરે. જી જી સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.